ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે દરેક ચૂંટણીઓમાં નાની મોટી રજૂઆતો મળતી હોય છે, તમામ કાર્યવાહી છે એ પ્રદેશ કક્ષાએથી થતી, કાર્યાલય છે નિયમ પ્રમાણે બનાવેલ છે, છતાં પણ કોર્પોરેશન દ્વારા અમને આમાં કોઈ ઓલું હશે તો અમે ઇમ્પેક્ટથી, કાયદો અત્યારે છે દરેક બિલ્ડિંગ રેગ્યુલરાઇઝ થઈ છે. અમે તો ભારતીય જનતા પાર્ટીનું વર્ષોથી કામ કરીએ છીએ ને અમારા પ્રદેશ નેતૃત્વને જાણે છે, અમારે એમનો વિશ્વાસ સંપાદિત કરેલ રાખેલ છે, અમારે કોઈ બીજા ત્રીજા વ્યક્તિઓના વિશ્વાસ સંપાદન કરવાની જિંદગીમાંય જરૂર નથી. પાર્ટીને કોઈ પણ પ્રકારનું કોઈ બાબતથી નુકસાન નથી. જૂનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના આજે ચારે ચાર ચૂંટાયેલા ધારાસભ્યો છે. આવનારા દિવસોમાં વિધાનસભાની વિસાવદરની ચૂંટણી આવશે, એ સીટ પણ અમે 35,000થી વધારે મતોથી જીતશું. માણાવદર વિધાનસભાની ચૂંટણી પણ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર 31,000 જેટલા મતોથી માણાવદર વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીને લીડ મળી હતી. પાર્ટીનો વ્યાપ દિન પ્રતિદિન વધતો જાય છે. માતાઓ બહેનો, એમાંય માન્ય વડાપ્રધાનશ્રીએ જ્યારે મહિલા બિલ જે લઈને આવ્યા છે એમાંથી માતાઓ બહેનો પણ મોટા પ્રમાણમાં આજે જૂનાગઢ જિલ્લામાં ભારતીય. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.